લૂકની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા એનો અધ્યાય 11મો તે એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો. તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું કે પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું પણ અમને શીખવ. તેણે તેઓને કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે ઓ આકાશમાંના અમારા પિતા, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તારી ઈચ્છા પૂરી થાવ, દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ, અને અમારા પાપ અમને માફ કર કેમ કે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ, અને અમને પરિશ્રમમાં ન લાવ પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર. તેણે તેઓને કહ્યું કે તમારામાંના કોઈને મિત્ર હોય અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ, કેમ કે મારો એક મિત્ર મુસાફરીથી મારે ત્યાં આવ્યો છે, તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી, તો શું તે અંદરથી ઉત્તર આપતા એમ કહેશે કે મને તસ્દી ન દે, હમણાં બારણું બંધ છે અને મારા છોકરા મારી પાસે ખાટલામાં છે, હું તો ઉઠીને તેને આપી નથી શકતો. હું તમને કહું છું કે તે તેનો મિત્ર છે તેને લીધે તે ઉઠીને તેને નહીં આપે, તો પણ તેના આગ્રહને લીધે તે ઉઠશે અને જોઈએ તેટલી રોટલી તેને આપશે. હું તમને કહું છું કે માગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, જે શોધે છે તેને મળે છે, અને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. વળી તમારામાંના કોઈ પિતાની પાસેથી જો તેનો દીકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા તે ઈંડું માગે તો શું તે તેને વીછી આપશે? માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. તે એક મૂંગા ભૂતને કાઢતો હતો. તે ભૂત નીકળ્યા પછી તે મૂંગો બોલ્યો, તેથી લોકો અચરજ થયા. પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે ભૂતોના સરદાર બાઝબુલની મદદથી તે ભૂતોને કાઢે છે. બીજાઓએ તેનું પરીક્ષણ કરતા તેની પાસે આકાશમાંથી નિશાની માગી. પણ તેઓના વિચાર જાણીને તેણે તેઓને કહ્યું કે જે કોઈ રાજ્યમાં ફૂટ પડે તે ઉજ્જવળ થાય છે, અને તે ઘરમાં અને જે ઘરમાં ફૂટ પડે તો તે પડી જાય છે. જો શૈતાન પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ નભે? કેમ કે તમે કહો છો કે બાઝબુલની મદદથી હું ભૂતોને કાઢું છું. જો હું બાઝબુલની મદદથી ભૂતોને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. પણ જો હું દેવની આંગળીથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે. બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે ત્યારે તેનો માલ સહી સલામત રહે છે, પણ જ્યારે તેના કરતા કોઈ બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેના જે હથિયાર પર તે ભરોસો રાખતો હતો તે સર્વ તે તેની પાસેથી લઈ લે છે અને તેની લૂંટ વહેંચે છે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે સમેટતો નથી તે વેરી નાખે છે. અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્વેળ જગાઓમાં વિસામો શોધતો ફરે છે, પણ તે મળતો નથી ત્યારે તે કહે છે કે મારા જે ઘરમાંથી નીકળ્યો ત્યાં હું પાછો જઈશ. જ્યારે તે આવે છે ત્યારે તે તેને વાળેલું તથા શોભાયમાન કરેલું માલુમ પડે છે. પછી તે જઈને પોતાના કરતા ભૂંડા બીજા 7 આત્માને બોલાવી લાવે છે, અને તેઓ માહે આવીને ત્યાં રહે છે, અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાના કરતા ભૂંડી થાય છે. તે આ વાત કહેતો હતો ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેને કહ્યું કે જે ઉદરમાં તું રહ્યો અને જે થાનને તું ધાવ્યો તેઓને ધન્ય છે. પણ તેણે કહ્યું કે તે કરતા જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે. લોકો સંખ્યાબંધ તેની પાસે ભેગા થતા હતા ત્યારે તે કહેવા લાગ્યો કે આ પેઢી તો ભૂંડી પેઢી છે, તે નિશાની માગે છે, પણ યુનાની નિશાની વિના બીજી નિશાની તેને આપવામાં આવશે નહીં. કેમ કે જેમ યુના નિનવેયોને નિશાની રૂપ થયો તેમ માણસનો દીકરો પણ આ પેઢીને થશે. દક્ષિણની રાણી આ પેઢીના માણસોની સાથે ન્યાયકાળે ઉઠશે અને તેઓને દોષી ઠરાવશે, કેમ કે પૃથ્વીના છેડાથી તે સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી, અને જુઓ સુલેમાન કરતા અહીં એક મોટો છે. નિનવેના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠશે અને તેને દોષી ઠરાવશે, કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને
તેઓએ પસ્તાવો કર્યો અને જુઓ યુનાના કરતા અહીં એક મોટો છે. કોઈ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે માપ નીચે તેને મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારને તેનું અજવાળું જુએ. તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે, પણ જો ભૂંડી હોય છે ત્યારે આખું શરીર પણ અંધકારે ભરેલું હોય છે. તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય માટે સાવધાન રહે. માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું શરીર પ્રકાશથી ભરેલું થશે. તે બોલતો હતો ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેને નોતર્યો અને તે અંદર જઈને જમવા બેઠો. જમવા પહેલા તે નાહ્યો નહીં. તે જોઈને ફરોશી અચરજ થયો. પ્રભુએ તેને કહ્યું કે તમે ફરોશો તો થાળી વાટકો બહારથી શુદ્ધ કરો છો, પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાએ ભરેલું છે. અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ બનાવ્યું નહીં શું? પરંતુ અંદરની વસ્તુઓ દાન ધર્મમાં આપો અને જુઓ બધું તમને શુદ્ધ છે. પણ તમે ફરોશોને અફસોસ છે, કેમ કે તમે ફુદીનાનો સીતાબનો સવળી વનસ્પતિનો દશાંશ આપો છો, પણ ન્યાય તથા દેવની પ્રીતિ તમે પડતા મૂકો છો. તમારે આ કરવા જોતા હતા અને એ મૂકવા જોતા ન હતા. તમે ફરોશોને અફસોસ છે, કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો ચૌટાઓમાં સલામો ચાહો છો. તમને અફસોસ છે, કેમ કે જે કબરો દેખાતી નથી અને જેના ઉપર માણસો અજાણતા ચાલે છે તેઓના જેવા તમે છો. ત્યારે પંડિતોમાંના એકે તેને કહ્યું કે ઉપદેશક, એમ કહેવાથી તું અમને પણ મેળા મારે છે. તેણે કહ્યું કે ઓ પંડિતો, તમને પણ અફસોસ છે, કારણ કે તમે માણસો પર એવા બોજ ચડાવો છો કે જે ઊંચકતા મહા મુસીબત પડે છે અને તમે પોતે તે બોજાઓને તમારી એક આંગળી પણ લગાવવા દેતા નથી. તમને અફસોસ છે, કેમ કે જે પ્રબોધકોને તમારા પિતૃઓએ મારી નાખ્યા તેઓની કબરો તમે બાંધો છો. તો તમે સાક્ષી છો અને તમારા બાપદાદાઓના કામોને સંમતિ આપો છો, કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા અને તમે તેમની કબરો બાંધો છો. એ માટે દેવના જ્ઞાને પણ કહ્યું કે હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ. તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે. તેથી જગતના આરંભથી સગડા પ્રબોધકોના વેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવામાં આવે. હા, હું તમને કહું છું કે હાબેલના લોહીથી તે ઝખારિયા જે હોમયદી તથા પવિત્ર સ્થાનની વચ્ચે માર્યો ગયો તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવામાં આવશે. તમે પંડિતોને અફસોસ છે, કેમ કે તમે જ્ઞાનની કૂંચી લઈ લીધી છે. તમે પોતે અંદર બેઠા નથી અને જેઓ અંદર જવા ચાહતા હતા તેઓને તમે અટકાવ્યા છે. તે ત્યાંથી નીકળ્યો તે પછી શાસ્ત્રીઓ તથા ફરોશો જનૂનથી તેની સામે થઈને તેને ઘણી વાતો વિશે બોલવાને છંછેડવા લાગ્યા. તેના મોંમાંથી કંઈ વાત પકડી લેવા સારું તેઓ ટાંપી રહ્યા.